ચાલો વિદ્યાર્થી હવે આપણે પ્રશ્ન નંબર 38 અને 39 નાના નાના પ્રશ્ન છે પહેલા આપણે જોઈએ ક્ષતિના પ્રકાર જોઈએ બિંદુ ક્ષતિ રેખા ક્ષતિ આગળના વિડિયો લેક્ચરની અંદર ક્ષતિ મીન્સ ખામી બિંદુ ક્ષતિ જે છે પોઈન્ટ ડિફેક્ટ ખ્યાલ આ બિંદુ ક્ષતિ એના પ્રકાર જણાવો તો કે બિંદુ ક્ષતિને ત્રણ પ્રકારમાં કેટલા લાઈક બિંદુ ક્ષતિનું વર્ગીકરણ ત્રણ પ્રકારમાં કરવામાં આવેલું છે ફર્સ્ટ છે તત્વયુમિતીય ક્ષતિ બીજું છે અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજું છે બિન તત્વયુમિતીય ક્ષતિ તત્વયુમિતીય ક્ષતિ અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયુમિતીય ક્ષતિ એમાં આપણે શરૂઆત અહીંથી કરવાની છે નવા પ્રશ્નમાં કે તત્વયુમિતીય ક્ષતિ એટલે શું અને તેના પ્રકાર શું છે નામ સ્ટોઇકિયોમેટ્રી તત્વયુમિતીય ક્ષતિ આ પ્રકારની જે બિંદુ ક્ષતિ છે એ ઘન પદાર્થની તત્વયુમિતીને ખલેલ પહોંચાડતી નથી જ્યારે અહીંયા પહોંચશું ને ત્યારે ખામી બાદ પદાર્થની આખી તત્વયુમિતી બદલાઈ જતી જ્યારે તત્વયુમિતીય ક્ષતિ એને કહેવાય કે જેની તત્વયુમિતીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી ખ્યાલ આવે છે એટલે કે NaCl છે તો સોડિયમ અને ક્લોરીનનું પ્રમાણ એક્ઝેમેટ આ સ્ટોઇકિયોમેટ્રી છે આમાં ક્ષતિ ઉત્પન્ન થઈ ગઈ તો પણ એ એક્ઝેમ એક જ છે ખ્યાલ આવ્યો જ્યારે બિન તત્વયુગમિતીય ક્ષતિમાં એની તત્વયુગમિતી ક્ષતિ પહેલા કેવી હતી શુદ્ધ પદાર્થમાં અને ક્ષતિ ઉત્પન્ન થાય ત્યારે એ તત્વયુગમિતી ચેન્જ થઈ ગયેલી જોવા મળશે કોઈ પણ જાતની બિલકુલ અસર કરતું નથી અને ખલેલ પહોંચાડતી નથી જેમ કે આવી ક્ષતિને જોઈજો માટે શબ્દ આવી તત્વયુગમિતીય ક્ષતિ માટે આપણે આંતર ક્ષતિ અથવા તો ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે બે એને બોક્સમાં મૂકી દીધા છે આંતર ક્ષતિ અથવા તો એને ઉષ્મા ગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આવી ક્ષતિના મુખ્ય બે પ્રકાર છે રિક્ત ક્ષતિ ખ્યાલ આવે છે અવકાશ ક્ષતિ અને બીજું રિક્ત મીન્સ ખાલી અને બીજું છે અંતરાલીય ક્ષતિ વચ્ચે જે અવકાશ કણો વચ્ચે હોય એ અહીંયા કણ પોતાના સ્થાનેથી નીકળી જતા હોય છે અને સ્થાન ખાલી કરતા હોય એ ક્ષતિ એટલે ખ્યાલ એવો રિક્ત ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ ઓકે આ ઉપરાંત ફેકલ ક્ષતિ અને શોટકી ક્ષતિ પણ તેમના જ પ્રકારો છે શોટકી ક્ષતિ હે ને એ રિક્ત ક્ષતિમાં જાય ફેકલ ક્ષતિ અંતરાલીય ક્ષતિ આપણે ભણવાની છે ખાસ અગત્યની હવે આગળના વિડીયોમાં સ્ફિન્કર અને શોર્ટકી ક્ષતિ એમસીક્યુ માટે થિયરી માટે આ ચેપ્ટરમાંથી આ બંને ક્ષતિ ખાસ કરી લેવાની રહેશે જે આગળના વિડીયોમાં આપણે જોઈશું પણ ચાલો એટલે બે નાના નાના પ્રશ્નો સરસ અને સરળ બરાબર રીતે આપણે જોઈ ગયા છીએ ફરીથી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ બાળકો